અરવલ્લી જિલ્લાના મોડાસાના ઓધારી બગીચામાં સરદાર વલ્લભભાઈ પટેલની 67મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાની જાળવણી ન રખાતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. પટેલની 67 પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાની જાળવણી ન રખાતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, ત્યારે ભારતના રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ પણ સરદાર પટેલના નામ સાથે દેશ માટે લડત લડી રહ્યા છે. જ્યારે સરદાર પટેલે સમગ્ર ભારતને સ્વતંત્ર ભારત બનાવવા માટે તેમનો અખંડ ફાળો આપ્યો હતો, જેનાથી તેઓ વિશ્વભરમાં સરદારના નામથી ઓળખાય છે. જ્યારે આજે તેમની પુણ્યતિથિ છે ત્યારે કોઈ રાજકીય નેતા અને સામાજિક નેતાઓને ભારતના લોહ પુરુષ સરદાર પટેલ યાદ ન આવ્યા. જ્યારે આ સમગ્ર બાબતની જાણ મીડિયાકર્મીઓ દ્વારા સમાચાર દ્વારા પ્રગટ કરવામાં આવી, જેમાં અરવલ્લી જિલ્લાની કેટલીક સંસ્થાઓ તેમજ નગરપાલિકા જાગૃત થઈ અને સરદારની પ્રતિમા મોડાસામાં આવેલા ઓધારી ગાર્ડનમાં આવેલી છે તેને સાફ સફાઈ કરી અને તેને સન્માન દ્વારા આ પ્રતિમાને સૂતરની આટી અને ફૂલના હાર પહેરાવી તેની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. સંદીપ પટેલ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, અરવલ્લી. કેન્દ્ર શાસિત દીવમાં આવેલ ઐતિહાસિક કિલ્લો કે જેને દુનિયામાં ઐતિહાસિક ધરોહર તરીકે સમાવેશ કરાયો છે, ત્યારે દીવ તંત્ર દ્વારા નવીનીકરણ